લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠાની બેઠક પર કોંગ્રેસની ટિકિટ લઈને વિવાદ ચાલ્યો હતો. જો કે હવે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો ક્ષત્રિય સમાજના લોકો કોને સમર્થન કરશે તે એક સવાલ ઉભો થયો છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ટિકિટને લઈને કોંગ્રેસ મૂંઝવણમાં મુકાઈ હતી. જો કે લાંબી ચર્ચાઓ તેમજ વિચાર વિમર્શ બાદ આખરે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર નામની પસંદગી થઈ હતી અને તેમને ટિકિટ અપાઈ છે. પણ હવે બંને પક્ષના ઉમેદવાર ક્ષત્રિય સમાજના હોવાના કારણે સમાજના આગેવાનો અટવાયા છે. કારણ કે મત કયા ઉમેદવારને આપવું તે અરવલ્લી જિલ્લા ઠાકોર ક્રાંતિસેના મૂંઝવણમાં મુકાઈ છે. અરવલ્લી જિલ્લા ક્રાંતિસેના પ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું છે કે બંને ઉમેદવારો ક્ષત્રિય સમાજના છે ત્યારે તેમની સેના આ મામલે ચર્ચા કરશે. કારણ કે ભાજપના સમર્થનમાં એક મોટો વર્ગ છે, જ્યારે કોંગ્રેસમાં આંતરિક વિવાદના કારણે અને ટિકિટ આપવાને લઈને પણ મોટો વિવાદ ચાલ્યો હતો, જેને લઈને ક્રાંતિસેના તેમજ ઠાકોર સેનાના આગેવાનો નારાજ જોવા મળ્યા હતા. ત્યારે હવે ક્રાંતિસેનાના પ્રમુખ પ્રદેશ કક્ષાએ બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ ઠાકોર ક્રાંતિસેના ભાજપને સમર્થન કરશે કે કોંગ્રેસને તે અંગે ખ્યાલ આવશે. સંજય શર્મા, ZS TV, અરવલ્લી. હું એ કહેવા માંગુ કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય ઉમેદવારોને પોતાનો ટેકો જાહેર કરેલ છે. તો સાબરકાંઠા લોકસભા ઉમેદવાર ઉપર બંને ઉમેદવારો ક્ષત્રિય છે, તો અમારે કોને ટેકો જાહેર કરવો એના માટે ચર્ચા વિચારણા ચાલુ છે. અને હાલ શું કહેવાય, ઉપર ગાંધીનગર જે આપણા પ્રદેશમાં પણ એની ચર્ચા ચાલુ છે. તો એ જે કે એ બે દિવસમાં અમે ફાઇનલ કરીને કોને ટેકો જાહેર કરવો એ નક્કી કરીશું. બરાબર. અને આગામી ચૂંટણીમાં પણ આવું બધું ઘણું ચર્ચા વિચારણા પણ કરેલી છે આના વિશે.